કાપડ ઉદ્યોગમાં સુરતનું નામ મોખરે છે તેવી રીતે કાપડ જેમાંથી બને છે તે કપાસનું સંશોધન કેન્દ્ર પણ સુરતમાં છે। નવસારી કૃષિ યુનિવર્સિટીના સલંગ મુખ્ય કપાસ સંશોધન કેન્દ્રની શરૂઆત અંગ્રેજોના સમય એટલે કે 1896માં કપાસ સુધારણા યોજનાથી સુરત ખાતે થઈ હતી। 1904માં પદ્ધતિસરનું કપાસ સંશોધન શરૂ થયું છે। કપાસની અનુકૂળ જોતા અને સંકર શોધીને રાજ્યનું કપાસ ઉત્પાદન વધારવું, વધુ ઉત્પાદન મેળવવા માટે કપાસની માવજતોનો વિકાસવી, વધુ ઉત્પાદન મેળવવા માટે અનુકૂળ પાક સંરક્ષણ અને રોગ જીવાત પ્રતિકારક જાતો વિકસાવી વગેરે કાર્ય સંશોધન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે। વિશ્વમાં દેશમાં ગુજરાતનું સંશોધન ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન છે। તેમાં વર્ષ 1951માં દેવીરાજ, 1971માં શંકરચાર, 1977માં ગુજરાત કપાસ 101, 1984માં ગુજરાત કપાસ દેશી શંકર 7, 2012માં ગુજરાત કપાસ શંકર 102 અને ગુજરાત કપાસ MDH 11, 2012માં નિશાનમાં ગુજરાત કપાસ શંકર અને શંકર 8, 2014માં શંકર 10 અને શંકર 12નું સંશોધન કરવામાં આવ્યું છે। હાલ કપાસ સંશોધન કેન્દ્ર ખાતે દર વર્ષે વિવિધ વિષયના 180 જેટલા અખતરાઓ લેવામાં આવે છે। સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા રાજ્ય અને રાજ્ય બહાર વિવિધ તાલીમ કાર્યક્રમ, કૃષિ મેળા, ખેડૂત શિબિરો અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે। નવી ટેકનોલોજી સાથે ખેડૂતો કામ કરતા થાય તે માટે મોબાઈલ ફોન અને પત્ર વ્યવહાર દ્વારા માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવે છે। મધ્ય ગુજરાતમાં વડોદરા, ખેડા, સાબરકાંઠા, વાગડ, સુરેન્દ્રનગર, મહેસાણા, કચ્છ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, બનાસકાંઠા, મઠિયો કપાસ, ભાવનગર અને અમરેલી જિલ્લાના નજીકના તાલુકાના અને દક્ષિણ ગુજરાતમાં નર્મદા નદીથી ડાંગ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચના અમુક તાલુકામાં વિસ્તાર ઉત્પાદન થાય છે। રાજ્યના કુલ પાક વાવેતરમાં પૈકી 22% કપાસનું વાવેતર થાય છે। કૃષિ આવકમાં 1.3 કપાસનું પાકનું યોગદાન રહેલું છે। કપાસના પાકમાં વર્ષોથી ગુજરાત પ્રથમ નંબરે છે। વિદેશી ખરીદદારો માટે પણ ગુજરાતનું પસંદગી સ્થાન છે। જયેશ પટેલ, કોટન એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર। આજે વિશ્વ કપાસ દિવસ છે। સમગ્ર વિશ્વ આજે કપાસ દિવસ ઉજવી રહ્યું છે અને એમાં પણ ખાસ વિશ્વમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન ભારત દેશમાં થાય છે અને એમાં પણ ગુજરાત રાજ્ય પ્રથમ રોલમાં છે। એટલે સ્વાભાવિક છે કે ખેડૂત આગેવાન તરીકે અને ખાસ કરીને કપાસ રૂ ગાળનારા ખેડૂતો વતી ખૂબ જ આદર થાય, સૌને અભિનંદન આપીએ છીએ। સમગ્ર દેશમાં 3,50,00,000 ઘાસીના પાકનું ઉત્પાદન થાય છે। એમાં ગુજરાતમાં 90,00,000 જેટલી ઘાસીનું ઉત્પાદન થાય છે અને એમાં પણ 2001માં બીટી કપાસ આવ્યો। આપણા વડાપ્રધાન વાજપેયી સાહેબે જે રીતે સૂત્ર આપ્યું, જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન, બાયોટેકનોલોજી આવી, જ્યારે 30,00,000 ઘાસીનું ઉત્પાદન થતું હતું 2001માં, આજે 90,00,000 ઘાસીનો પાક થઈ રહ્યો છે અને ગુજરાતનો ખેડૂત દર વર્ષે 70,000 કરોડથી પણ વધારાની આમદની, રોજગારી આ કપાસના પાકથી મેળવી રહ્યો છે એટલે ખૂબ જ આનંદિત છે। અને આવનારા દિવસોમાં જ્યારે મોદી સાહેબે બમણી આવકનું વચન આપ્યું છે અને એવા સમયે ગયા વર્ષે કપાસના ખૂબ જ સારા ભાવ, ટેકા કરતા પણ ડબલ ભાવ ખેડૂતોને મળ્યા છે, એના અનુસંધાનમાં આ વર્ષે લગભગ 12-15% વાવેતર પણ વધ્યું છે, એટલે આગામી દિવસોમાં આજના કપાસના દિવસે ખૂબ જ ખેડૂતો વતી અમે આનંદ મેળવીએ છીએ અને આજના દિવસની તમામ વિશ્વના અને ભારત દેશના ખેડૂતો વતી અમે ખૂબ જ કપાસના આજના દિવસે શુભેચ્છા આપીએ છીએ।